नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોધરા ખાતે યોજાયેલ લોક દરબારમાં અનેક ચોંકાવનારી રજૂઆતો સામે આવી છે. વ્યાજખોર એક ડોક્ટરની કાર ઉઠાવી ગયા હોય અને ચેક લખાવી કેસ દાખલની ધમકી આપી રહ્યા છે, જ્યારે એક મહિલાની જવાન દીકરીની વ્યાજખોર પજવણી કરી રહ્યો છે. આ પ્રકારની રજૂઆતો પોલીસની સામે આવી છે. જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર યોજાયો હતો. મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો હાજર રહ્યા હતા. ગેરકાયદેસર વ્યાજખોરી કરનારા લોકોની જિલ્લા પોલીસ વડાને તેઓએ રજૂઆત કરી છે. વ્યાજખોરો દ્વારા હેરાનગતિ કરવા મામલે 15થી વધુ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત સંદર્ભે ગેરકાયદેસર વ્યાજ વસૂલ કરનારા સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે તેવી જિલ્લા પોલીસ અધિક્ષકે ખાતરી આપી છે. રામુભાઈ સિંઘી જે સાહેબ અપ્સરા ડિસિસ છે એનું, અને 15-20 દિવસથી સાહેબ એટલું બધું બર્ડન છે કે ના પૂછવાની વાત. મારે સર અત્યારે ક્લિનિક બંધ કરીને આવવું પડે. ઓકે. અને મારી સાહેબ પોતાની ક્રેટા ગાડીથી બહાર રાખી. આજરોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરોના આતંકથી ત્રસ્ત લોકો માટે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા. લગભગ 125ની આસપાસ લોકો ઉપસ્થિત રહેલા, જેમાં ઘણી બધી રજૂઆતો પણ મળેલ છે. તમામની રજૂઆતો સાંભળવામાં આવી છે અને તમામ લેખિતમાં તમામની રજૂઆતો લેવામાં આવેલ છે. આ જે અરજીઓ લીધેલી છે તેની અમે સ્ક્રુટિની કરનાર છીએ, અને જે પ્રથમ દ્રષ્ટિએ જેમાં ગુના બને છે એ ગુના પણ તાત્કાલિક દાખલ કરવામાં આવશે. અને બીજી જે અરજીઓ છે જેમાં વધારે તપાસની જરૂર છે, એમાં પણ યોગ્ય નિર્ણય તાત્કાલિક લેવાય એ માટેની અમારી કાર્યવાહી ચાલુ રહેશે. અત્યાર સુધી એક ફરિયાદ નોંધાયેલી છે, જેમાં ટોટલ 3 લોકોને અટકાયત કરવામાં આવી છે. પણ જેમ જેમ આની જાહેરાત થઈ રહી છે તેમ તેમ અરજદારો પણ આવી રહ્યા છે. આજે પણ ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. વધુમાં વધુ જે આના ભોગ બનેલા છે એ લોકોની ફરિયાદ લેવામાં આવશે, અને કોઈને ક્યારે કંઈ પણ આને લગતી વ્યાજખોરીને લગતી તકલીફ હોય તો ગમે ત્યારે રજૂઆત કરી શકે છે.